જય સ્વામી નારાયણ બાળકો, ધોરણ 5માં આપણે અંગ્રેજીમાં થોડો ગ્રામર ટોપિક જોયો અને લિટલ સ્ટેપ આપણે 12 સુધી જોઈ લીધું. હવે આપણે નવો લિટલ સ્ટેપ 13, 14 અને 15 જોઈશું. આ મહિનાનો આ છેલ્લો લેસન છે, ત્યાર પછી ઓગસ્ટથી આપણે યુનિટ 1 ચાલુ છે. તો પુસ્તકો ખોલજો બાળકો, ધોરણ 5માં પાના નંબર 18 પુસ્તક ખોલો, લિટલ સ્ટેપ 13, 14, 15. સૌથી પહેલાં દરેક લિટલ સ્ટેપમાં પોએમ જ છે. આ લેસનમાં પણ પહેલી પોએમ છે, આપણે પોએમ જોઈ લઈએ. શેરિંગ સ્વીટ્સ, પોએમનું નામ શું છે? શેરિંગ સ્વીટ્સ એટલે કે શેર કરવું, એટલે કે વહેંચણી કરવી. સ્વીટ એટલે મીઠાઈ, મીઠાઈની વહેંચણી કરવી. તો આ પોએમ દ્વારા તમને નંબર 1 થી 10 અને આગળ આપણે 20 સુધી જોવાના છે. તો 1 થી 20 સુધી વર્ડ્સમાં અને ફિગરમાં આપણે લખતા ચોથા ધોરણમાં પણ શીખી જ ગયા છીએ, પણ ફરીથી આપણને પાંચમા ધોરણમાં આવે છે તો આપણે ફરીથી એનું રિવિઝન પણ કરી લઈશું બાળકો. તો પહેલી પોએમ જોઈએ, શું કહે છે? શેરિંગ સ્વીટ્સ. એમાં છે 1 એન્ડ 1 મેક 2. શું કહે છે? 1 અને 1 2 ભેગા થાય એટલે શું થાય? આપણે સરવાળો કરીએ તો 2, એટલે કે 1 એન્ડ 1 મેક 2. 1 ઇઝ ફોર મી એન્ડ યુ, એક મારા માટે ને એક તમારા માટે. બીજું છે 2 એન્ડ 2 મેક 4, 2 ને 2 4. 1 ઇઝ એન્ડ સ્ટીલ 2 મોર, એક ઇચ છે જે 2 માટે વધારે છે. 3 એન્ડ 3 મેક 6, 3 + 3 કેટલા થાય? 6, એટલે 6. બિગ લોલીપોપ ઓન સ્ટિક્સ, એક મોટો લોલીપોપ લાકડી ઉપર છે. 4 એન્ડ 4 મેક 8, 4 ને 4 8 થાય, એટલે કે જલેબીઝ એન્ડ બર્ફીઝ ઓન ધ પ્લેટ, થાળીમાં શું છે? જલેબી અને બરફી. તમને પાઠનું નામ જ, કવિતાનું નામ જો, શેરિંગ સ્વીટ, એટલે બધી મીઠાઈના નામ અહીંયા આપેલા જ છે. 5 એન્ડ 5 મેક 10, 5 ને 5 10 થાય. લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન, ચાલો આપણે આ બધા ફરીથી ગણીએ. એટલે 1 થી 10 સુધીની આ કવિતામાં સ્પેલિંગ આવી જ જાય છે. આપણે 11 થી 20 એ આપણે ગ્રામર ટોપિકમાં લઈશું ત્યારે જોઈશું. એક્ટિવિટી 1ની પોએમ જો, એની નીચે તમે જોશો લખ્યું છે કે આપેલા અંકો માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો, એટલે કે 1 થી 10 સુધીના આપણે સ્પેલિંગ લખવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એના સ્પેલિંગ આપણે ચોથા ધોરણમાં જ શીખી ગયા છીએ. એ જ રીતે તમે નીચે જોશો કે ઉદાહરણ પ્રમાણે તમારા પરિવારના સભ્યોના અથવા મિત્રોના મોબાઈલ નંબર લખો. તમને એક ઉદાહરણ આપ્યું છે, 2834710645 ફોન નંબર લખ્યો છે. તો ફોન નંબરને કેવી રીતે બોલાય અને લખાય એ બાજુમાં એને વર્ડમાં પણ લખીને આપ્યું છે. પહેલાં ફિગરમાં લખેલું હતું, અંકમાં લખેલું હતું, હવે શબ્દમાં આપણે આપ્યું છે. તો પહેલું 2 છે એટલે 2નો સ્પેલિંગ 2, પછી 8, પછી 3નો સ્પેલિંગ 3, 4નો સ્પેલિંગ એટલે 4, 7 છે એટલે 7નો સ્પેલિંગ, 1 છે એટલે 1નો સ્પેલિંગ, 0 છે એટલે 0નો સ્પેલિંગ, 6 છે એટલે 6નો સ્પેલિંગ, 4 આવ્યું ફરીથી એટલે 4નો સ્પેલિંગ, અને 5 એટલે 5નો સ્પેલિંગ. આ રીતે તમારા મમ્મી પપ્પા બહેન ભાઈ કાકા કાકીના ફોન નંબર તમારે ચોપડીમાં આ રીતે લખવાના અને એને અંકમાં અને શબ્દમાં બધે લખવાના રહેશે. તો આ કવિતા દ્વારા આપણે 1 થી 10 અને 11 થી 20 સુધી ફિગરમાં અને વર્ડમાં શીખવાનું હતું તે જોયું. હવે પાના નંબર 19 કાઢો બાળકો. એક્ટિવિટી 2 છે એ એક સ્ટોરી છે. એ સ્ટોરી પિકનિકમાં ગયા છે સ્કૂલના બાળકો એની છે. તમે પણ સ્કૂલો ચાલુ હતી ત્યારે પ્રવાસમાં જતા હતા, વન ડે પિકનિક કરતા હતા. પણ અત્યારે લોકડાઉન કોરોનાના કારણે આપણે એ મજા લઈ શકતા નથી. તો એવી જ એક સ્ટોરી અહીંયા આપેલી છે એક્ટિવિટી 2માં. તો એનું કથાળું છે, ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક. ક્લાસ એટલે વર્ગ, ક્યાં જાય છે? પિકનિક એટલે ઉજાણીએ જાય છે. તો પુસ્તક ખોલશો તો બાળકો સરળ પડશે. તમને એક એક કલરિંગ બોક્સ આપ્યા છે, એમાં તમને વાક્યો આપ્યા છે, એ વાક્યોનું આપણે રીડિંગ પણ કરવાનું છે અને એનું ટ્રાય
ट्रांसलेशन के भाषांतर पण करवानुं छे। सौथी पहेला लेट्स गो फॉर अ पिकनिक, એટલે બાળકો શું કહે છે, ચાલો આપણે ઉજાણીએ જઈએ। અહીંયા બાળકોમાં કોણ છે, બધા અલગ અલગ પ્રાણીઓ છે, પ્રવાસમાં જવા માટે પિકનિકમાં જવા માટે કોણ છે, અલગ અલગ પ્રાણીઓ છે। તો જવાબ આપે છે યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક। બીજા વિદ્યાર્થીઓ કહે છે કે હા અમે પણ ઉજાણી માટે જવા ઈચ્છીએ છીએ। બીજો આગળ નીચે જોશું તો અમે કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ, શું આપણે મહેરબાની કરી ઉજાણીએ જઈ શકીએ। ખિસકોલી નીચે જોઈએ, ખિસકોલી આગળ જવાબ આપે છે યસ પ્લીઝ ટીચર લેટ ગો ફોર અ પિકનિક। ખિસકોલી પણ કહે છે કે ટીચર ચાલો ને આપણે ઉજાણી માટે જઈએ। ટીચર જવાબ આપે છે ઓકે લેટ્સ ગો, શું કહે છે, ચાલો આપણે જઈએ। શો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ ફાઇવ ડિસાઇડેડ ટુ ગો ફોર અ પિકનિક, તેથી ધોરણ પાંચના વિદ્યાર્થીઓએ ઉજાણીએ જવાનું નક્કી કર્યું, ડિસાઇડ એટલે નક્કી। પાછા પાનો ફેરવો જો, પાના નંબર 20 તમને ચિત્રમાં દેખાય છે, ચિત્રો દોરેલા છે, પિકનિકમાં જાય છે બધા પ્રાણીઓ અને બસ બતાવી છે, સ્કૂલ પિકનિક એવું બસ ઉપર પણ લખેલું છે। ત્યારબાદની છે ધે ટુક અ બસ, તેઓ એક બસ લીધી એન્ડ વેન ટુ સુંદરવન, ત્યાં જાય છે પિકનિક માટે સુંદરવન। ઇટ ઇઝ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ, આ સુંદરવન એક જંગલમાં આવેલું એક ઉજાણીનું સ્થળ છે, સ્થાન છે। એ લોકો ચિત્રમાં દેખાય છે કે એ લોકો પિકનિક સ્પોટ પર પહોંચી ગયા છે, બસમાંથી ઉતરતા દેખાય છે, એટલે લખે છે ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ, બધા જ બાળકો બસમાંથી નીચે ઉતરી ગયા છે। ધે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ, તેઓ બધાએ જંગલની તરફ ચાલવાનું શરૂ કરી દીધું, ટુવર્ડ્સ એટલે ની તરફ, સ્ટાર્ટ એટલે શરૂ કરવું, વોક એટલે ચાલવું, જંગલ એટલે જંગલ। ત્રીજા ચિત્રમાં દેખાશે બાળકો જંગલમાં બધા ચાલતા ચાલતા જાય છે, એક ઘર આવે છે એવું દેખાય છે ચિત્રમાં, એના ઉપરથી આખો પકડો છે। સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ, જો ચિત્રમાં તમને દેખાય છે વરસાદના છાંટા પડતા બતાવ્યા છે ને, કે સડનલી અચાનક એકાએ વરસાદ શરૂ થયો। ધે શો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ, તેઓ વરસાદ પડ્યો એટલે પલળી ના જાય એવું વિચારતા હતા, ત્યાં જ એમને એક સામે તેમને સામે શું દેખાયું, એક મકાન બિલ્ડિંગ દેખાયું। ધે રેન ટુવર્ડ ઇટ, તેઓ તેની તરફ દોડ્યા, ધ ડોર વોઝ ઓપન, બહારનું ખુલ્લું જ હતું મકાનનું, ધે એન્ટર્ડ, તેઓ દાખલ થઈ ગયા। ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ, જંગલમાં ઘર હતું કોઈ રહેતું ના હોય તો કેવું ગંદુ જોઈ ને, એ ઘર કેવું હતું, ખૂબ જ ગંદુ હતું, ડર્ટી વિરોધી શબ્દ પૂછાય તો ડર્ટી વિરોધી શું થાય, ક્લીન, આપણે ચૂંટણી મૂંટણીવાળા પાઠમાં આવી ગયું હતું ડર્ટી ક્લીન આવ્યું હતું, આમાં ડર્ટી આવ્યું તો બે વિરોધી શબ્દ થઈ ગયા બાળકો। ધે વોઝ વેરી ડર્ટી હાઉસ, તે સોરી ઇટ વોઝ વેરી ડર્ટી હાઉસ, તે ખૂબ જ ગંદુ મકાન હતું, ઘર હતું। દે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ, તેઓને કોઈ અંદરની બાજુ કોઈ પણ દેખાયું નહીં, ઇનસાઇડ એટલે અંદરની બાજુ, આઉટસાઇડ એટલે બહારની બાજુ, એનીબડી એનીબડી એટલે કંઈ પણ કોઈ પણ, ઘર મકાનમાં ઘરની અંદર કોઈ દેખાઈ શક્યું, દે શાઉટેડ, તેઓએ શું પાડી, બૂમો પાડી, શું કરી, ઘરમાં જઈને બૂમો પાડી। આના નંબર 21 ઉપર જોશો હેલો એનીબડી ધેર, બધા બૂમો પાડીને બોલે છે તો રૂમમાં જઈને કે કોઈ છે, હેલો કોઈ ત્યાં છે, હેલો એનીબડી ધેર, બિલાડીએ પણ બૂમો પાડી, ટીચરે બૂમો પાડી। પછી કહે છે ઇટ્સ રેઇનિંગ, વરસાદ વરસી રહ્યો છે, કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ્સ, મોટેથી બોલીને પૂછે છે બધા કે શું અમે થોડો સમય માટે અહીં રોકાઈ શકીએ છીએ, જાતે જાતે જવાય, યસ આઈ થિંક નો બડી ઇઝ ધેર, મને લાગે છે હું વિચારું છું કે કોઈ અહીંયા લાગતું નથી, લેટ સ્ટે હિયર ફોર સમ ટાઈમ, ચાલો આપણે થોડો સમય અહીંયા રોકાઈ જઈએ। એની પણ જવાબ આપે છે બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી, તો મેડમ ઘર તો બહુ ગંદુ છે, ખૂબ જ ગંદુ છે, ચિત્રો દોરેલા છે એટલે પાઠ પત્નું ઝડપથી પતી જાય છે, પાછળ પાના નંબર 22 ઉપર ખોલજો, લેટ
રહીની ટીચરે સીધી તો ચાલો આપણે એને સાફ કરી દઈએ. ફોર ઓફ યોર ક્લીન ધ કિચન. ચાર એક જણા શું સાફ કરી દો? રસોડું. કિચન એટલે રસોડું. ચાર જણા રસોડું સાફ કરો. ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ. ચાર જણા ભેગા થઈને આ મોટો રૂમ સાફ કરી દો. ટીચરે સૂચના આપી દીધી છે. મિસ ગૌરી જે એમના ટીચર હતા, ગૌરી, મિસ ગૌરી, સ્વીપ ધ ફ્લોર. ભણતળિયું પણ સાફ કરો, સ્વચ્છ કરો. કપી સે કલુડિયાએ કહ્યું, આઈ વિલ સ્વીપ ધ ફ્લોર. હું ભણતળિયું સાફ કરીશ. પપ્પી સ્વેપ ધ ફ્લોર. ગલુડિયાએ ભણતળિયું સાફ કરી દીધું. ધસ ધે ક્લીન ધ રૂમ. આ રીતે તેઓએ રૂમ સાફ કરી દીધા. તો બાળકો, સ્ટોરી તમને ખબર પડી ગઈ કે પ્રાણીઓ બધા ક્યાં જાય છે? પિકનિક જાય છે. પિકનિક જતાં જંગલમાં જાય છે, બસમાં બેસીને ઉતરે છે, વરસાદ પડે છે, વરસાદ પડે છે કે જો ઘરમાં જાય છે, ઘર બહુ ગંદુ હોય છે, એ ઘર સાફ કરવાની ટીચર સૂચના આપે છે, એ પ્રમાણે કામ કરે છે. તો અહીંયા આ સ્ટોરી પૂરી થાય છે. આપણે બોર્ડ ઉપરના સ્પેલિંગ ઉચ્ચારણ જોઈ લઈએ. હવેનું બાકીનું આપણે બીજા વિડીયોમાં જોઈશું. જય સ્વામી નારાયણ.